This is Avinash sir from Adarsh BSc College. Welcome to the online education system. Well, in our last lecture, we have already discussed what is advertisement, what is the meant for advertisement, શું એનો મીનિંગ રહેલો છે, શા માટે એડવર્ટાઇઝમેન્ટ જરૂરી છે અને કયા કયા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ છે એ આપણને આપણી સામે પૂછાઈ શકે. ક્લિયર? બિફોર મેકિંગ અ ઇફેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ વોટ યુ હેવ ટુ કીપ ઇન ધ માઇન્ડ, કયા કયા મુદ્દાઓને સાથે લઈને ચાલવું પડશે, કયા કયા મુદ્દા મીન્સ કે વિચારવા પડશે. વન્સ અગેન, એટ્રેક્ટિવ, લોકોને કેવું ગમશે કે એની આંખને ગમે, એટ્રેક્ટિવ હશે. ઇંગ્લિશમાં કહેવત છે કે ભાઈ ઓલ્ડ વાઇન ઇન અ ન્યૂ બોટલ, બરાબર? તો લોકો સુધી તમારી પ્રોડક્ટ જાય, ત્યારે માર્કેટમાં ઘણી બધી કોમ્પિટિશન છે, બરાબર? તો શા માટે લોકો તમારી પ્રોડક્ટ ખરીદે, એક વખત યુઝ કર્યા પછી શા માટે એ રિપીટ કરે? તો આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે એડવર્ટાઇઝમેન્ટ છે એ બનાવવાની છે. વન્સ અગેન, કેટલા માર્ક્સમાં આપણી સામે? સ્વીટ કન્ટેન્સીના 7 માર્ક્સ, 7 માર્ક્સમાં આપણી સામે એડવર્ટાઇઝમેન્ટ છે અને 7માંથી 7 માર્ક્સ આપણે આવવા પડશે, કેમ કે છે ટોટલી પ્રેક્ટિકલ માર્ક્સ છે આપણે, બરાબર? આમાં બીજું કંઈ વિચારવાનું નથી. જસ્ટ ઇટ્સ લાઈક અ ક્રિએટિવિટી, ઇમેજિન કરવાનું છે તમારે કે ભાઈ તમે ના, યુ આર ધ પ્રોડ્યુસર, યુ આર ધ મેન્યુફેક્ચરર. તમે કોણ છો? પ્રોડ્યુસર છો, તમે મેન્યુફેક્ચરર છો, બરાબર? તમારે કોઈ સાબુની કંપની હોય તો તમે કેવી એડ આપશો, બરાબર? તમારે કંઈક ફેનની કંપની હોય તમે કેવી એડ આપશો? તમારે કોઈ ફ્રીજની કંપની હોય તમે કેવી એડ આપશો? ક્લિયર? તો ઇટ્સ અ ચાન્સ ફોર યુ ટુ બીકમ અ ક્રિએટિવ, બરાબર? તો આ વસ્તુ આપણે પૂછાવવાની છે, 7 માર્ક્સમાં છે. લાસ્ટ ટાઈમ આપણે ઇન માય લાસ્ટ લેક્ચર આપણે 3 એડવર્ટાઇઝમેન્ટ કરેલી હતી, એમાંથી હતી એક એન્જેલિના શોપની હતી, એક સ્માર્ટફોન મોબાઈલ ફોનની હતી જે મોસ્ટ એમ્પી છે આપણા માટે, અને એક હોમ અપ્લાયન્સીસ એટલે કિચનમાં યુઝ થતા બધા મીન્સ કે વાસણ, એમાં ઇલેક્ટ્રોનિક આઇટમ પણ આવી જાય, મિક્સર પણ આવી જાય, બ્લેન્ડર પણ આવી જાય, ઓવન પણ આવી જાય અને ફ્રીજ પણ આવી જાય. તો આ રીતની એડવર્ટાઇઝમેન્ટ છે એ આપણી સામે પૂછાઈ શકે છે. સો લેટ્સ મૂવ ટુડે, આગળ આપણે જઈએ તો હવે પછીની જે એડવર્ટાઇઝમેન્ટ આપણી સામે છે, લેટ્સ લુક ઇન ધીસ પેજ. ક્લિયર? જુઓ, હવે જે આપણી સામે એડવર્ટાઇઝમેન્ટ છે એ એક લેપટોપની છે. આ પણ આપણે પૂછાઈ શકે લેપટોપની એડવર્ટાઇઝમેન્ટ છે અને એન્ડ ઇઝી, બહુ ઇઝી છે, એમાં કંઈ છે નહીં, બરાબર? વી કેન ઇઝીલી ડ્રો ધ લેપટોપ, લેપટોપ છે આપણે ડ્રો કરી શકીએ. જુઓ, એડ ફોર અ લેપટોપ કમ્પ્યુટર શું છે? અ વર્થ પઝેશન, ક્વિક એચડી નોટબુક. જુઓ, એનું સ્લોગન છે ક્વિક એચડી નોટબુક. ક્લિયર? ફીચર્સ ક્યાં ક્યાં એના? તો ક્વિક એચડી 150 mAh કમ્પ્યુટર, 7 kind of કમ્પ્યુટર, બરાબર? પ્રાઇસ આપણી સામે સીધી આપેલી છે, કેટલી છે? 34,999 ઓનલી. ગેટ ઝોના વાઈફાઈ પ્રિન્ટર ફ્રી વિથ ₹4,500. શું આની સાથે ફ્રી છે? એક વાઈફાઈ પ્રિન્ટર કે જેની કિંમત કેટલી છે માર્કેટમાં અત્યારે? 4,500 રૂપિયા. પછી બીજા ફીચર્સ એના ક્યાં ક્યાં? 6th generation ઇન્ટેલ L3 પ્રોસેસર છે, બરાબર? એના પછી 7GB RAM, બરાબર? 1TB HDD Windows 10. આ એના ફીચર્સ છે. રાઇટ સાઈડ ઓફ ધ પેજ લેપટોપનું આપણી સામે પિક્ચર આપેલું છે. તો આટલું લખી શકીએ, બરાબર? જે આમાં ઘણું પણ તમે એડ કરી શકો, બીજી સ્કીમ આપી શકો, બીજી ઓફર આપી શકો, કે ભાઈ ઓનલાઈન ફેસિલિટી અમે તમારા ઘરે ઓનલાઈન પણ જો તમે બુક કરાવો તો આને પહોંચાડી શકીએ, અથવા તો ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ ઉપર જો તમે આની ખરીદી કરો છો અમુક કંપનીના ક્રેડિટ કાર્ડ ઉપર, તો 8% અમે તમને કન્સેશન આપશું. તો આવા બધા ફીચર્સ છે આપણે આમાં એડ કરી શકીએ. ક્લિયર? સો ઇટ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ઇન અ એક્ઝામ. આ પણ ખૂબ જ મહત્વની છે એક્ઝામમાં. વેલ, એના પછીની એ જે એડ છે એ જોઈએ આપણે. જુઓ, એમાં કઈ એડ છે આપણી સામે? વોટર પ્યોરીફાયરની છે કે જે દરેક ઘરમાં અત્યારે લાગેલા જ હોય છે. વોટર પ્યોરીફાયર છે એ, તો બહુ સરસ સ્લોગન છે એનું આપણી સામે. કયું સ્લોગન છે? જુઓ, હેવ અ હેલ્ધી લાઈફ, હેવ અ પ્યોર વોટર, બરાબર? ડોન્ટ યુ હેવ અ વોટર પ્યોરીફાયર? પેલો જ ક્વેશ્ચન પૂછે. જો કે શું તમારી પાસે હજી સુધી વોટર પ્યોરીફાયર નથી? વોટ આર યુ વેઇટિંગ ફોર? આવું લખવું પડશે આપણે, એટ્રેક્ટિવ લાગે આ બધું. કોની રાહ જુઓ છો તમે? તો કઈ કંપનીને? જો આપણે સીધું કંપનીનું નામ આપી દીધું છે, વાયોલા વોટર ગાર્ડ, બરાબર? ચૂઝ અ મોડલ એન્ડ બ્રિંગ હોમ ધ સેફટી ઓફ યોર ફેમિલી. જો આપણી સામે આમાં 3 મોડલ આપેલા છે, બરાબર? આ પસંદ કરો અને તમારા ફેમિલીની સેફટી માટે એને ઘરે લાવો. ક્લિયર? ફીચર્સ ક્યાં ક્યાં છે એના બીજા? જુઓ, 5 સ્ટેજ ફોર વોટર પ્રોટેક્શન,
પાંચ સ્ટેજમાં વોટર પ્રોટેક્શન કરે છે, બરાબર. પછી હેવી ડ્યુટી ફિલ્ટર, જર્મન ટેકનોલોજી મેકઅપ, એસ્થેટિક લુક એન્ડ હાર્ડ બોડી, વ્હાઇટ એન્ડ બ્લુ કલર્સ, 14 LHP આઉટપુટ, ઇઝી વોલ ફિટિંગ, બરાબર, સારી રીતે વોલમાં ફિટ થઈ શકે એમ છે. અને શ્યોર ગિફ્ટ બિફોર ડિશ દિવાળી, જો તમે અમારો વોટર પ્યુરિફાયર ખરીદશો તો એક સારી એવી ગિફ્ટ પણ તમને દિવાળી સુધીમાં મળી જશે, મીન્સ કે એની સાથે, બરાબર. બીજા કઈ કયા મુદ્દા છે, જુઓ ક્યાં ક્યાં એટ્રેક્ટ કરે કસ્ટમરને, તો ફ્રી ફિટિંગ છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, ક્લિયર. ડિસ્ટ્રીબ્યુટર ક્યાં છે, કઈ જગ્યાએ જો આપણે આને મીન્સ કે પરચેઝ કરવું હશે તો કઈ જગ્યાએ આપણે આ મળશે, તો રાજેશ દેસાઈ, ડિલક્સ રેફ્રિજરેટર્સ, BO3 નારાયણ મોલ, નેહરુ રોડ, ભાવનગર, અને એના મોબાઈલ નંબર પણ આપણી સામે આપેલા છે. આમાં તમે ઈમેલ એડ્રેસ પણ એડ કરી શકો. સો ઇટ્સ અ વન ટાઈપ ઓફ વેરી એટ્રેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ. વોટર પ્યુરિફાયરની જો એડ પૂછાય તો આટલું એમાં આપણે ઇઝીલી લખી શકીએ, બરાબર. લેફ્ટ અથવા તો રાઇટ સાઈડ ઓફ ધ પેજ તમારે એનો પિક્ચર મૂકવાનું છે, એને કોઈ પણ સારું એવું નામ આપવાનું છે, સારું એવું સ્લોગન આપવાનું છે, અને કન્ટેન્ટ એ બધું સારી રીતે જો આપશું તો આપણે 7 માંથી 7 માર્ક્સ ક્લિયર થઈ શકે. લેટ્સ મૂવ ઓન અનધર એડ, એના પછી આપણે આગળ મૂવ કરીએ. હવે પછી કઈ એડ છે આપણી સામે, જો વન્સ અગેન મેં તમને કીધું કે ભાઈ કોસ્મેટિકની એડ આપણને પૂછાશે, બરાબર. કોસ્મેટિકમાં બધું આવી જાય, સાબુથી લઈને હેર ઓઇલ, શેમ્પુ, ફેસવોશ, પછી જે કન્ડિશનર જે બધો ઉપયોગ કરીએ ને આપણે, એ બધું જ એમાં આવી જાય. અને અત્યારે મોટાભાગનું જે માર્કેટ છે એ કોનું છે, કોસ્મેટિકનું છે, બરાબર. તો વન્સ અગેન ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. કઈ એડ છે આપણી સામે, જો કોસ્મેટિકમાં પેલું જેનું સ્લોગન છે, સ્ટીલ યુઝિંગ સ્ટીકી ઓઇલ, હજુ સુધી તમે સ્ટીકી ઓઇલ ચીકા શાકમાં આવી એવા ઓઇલનો ઉપયોગ કરો છો એ કે, તો હવે તમારી સામે કેવું ઓઇલ છે, જો ખૂબસૂરત હેર ઓઇલ, ખૂબસૂરત નામની કંપનીએ હેર ઓઇલ બહાર પાડ્યું છે. શું એના ફીચર્સ છે, નોટ સ્ટીકી હેર ઓઇલ બ્રિંગ્સ ગ્રેસ ટુ યોર હેર, બરાબર. જો તમે આ અમારું હેર ઓઇલ યુઝ કરશો તો તમારા વાળ સ્ટીકી રહેશે, ગ્રેસ એક ચમક આપશે તમારા હેરને, નરીશ વિથ ધ વિટામિન ઇ. શું બીજું છે અમારા હેર ઓઇલમાં, વિટામિન ઇ, બરાબર. એક સરસ પિક્ચર મૂકું છું કોઈ લેડીઝનું, એના વાળ જો આમાં શું હાઇલાઇટ કરવું પડે, હેર ઓઇલમાં જ્યારે લેડીઝ છે, કોઈ ગર્લ છે, એ જ્યારે ઉપયોગ કરતી હોય હેર ઓઇલનો, તો ક્યાં ક્યાં કારણો છે કે એના વાળ સારા રહીએ, હેલ્ધી બને વાળ, અને એ લોંગ બને એટલા માટે, તો આટલા વાળ લાંબા વાળ રાખવાના છે, કોઈ પણ પિક્ચર દોરો તેમાં તમે, બરાબર. આ બધું એમાં લખવાનું થશે. પછી હેર ઓઇલનો ફોટો આપણી સામે પિક્ચર આપેલું હોય, જુઓ. આમલા આલમંડ એન્ડ રીચ હેર, ક્યાંક 200 ml ફોર ઓનલી 50 rupees, 200 ml પેકમાં છે, અને કેટલા રૂપિયાના, 50 rupees, બરાબર. અને શું ઓફર છે એમાં, જુઓ, કાજલ સ્ટીક ફ્રી વિથ 400 ml પેક, એક સ્ટીક છે કાજલ એની સાથે ફ્રી આવશે, ક્લિયર. સો વન્સ અગેન આ બધું કેમ આવે છે, કોસ્મેટિક આઈટમમાં આવે છે ને, આવી એડ પણ આપને પૂછાઈ શકે, બરાબર. પછી એમાં વન્સ અગેન શેમ્પુ હોય, નવાનો સાબુ હોય, ફેસવોશ હોય, હેર કન્ડિશનર હોય, અથવા તો ઘણું બધું આવે છે આપણી સામે, હેન્ડવોશ હોય, બરાબર. તો આ રીતની તૈયારી રાખવી આપણે, વિચારો ભાઈ આ રીતની જો એડ પૂછાય તો આમાં આપણે કઈ રીતનું લખી શકીએ. વન્સ અગેન એક એડ આપણી સામે છે શૂઝની, જુઓ, એડ ફોર ધ શૂઝ, બરાબર. એનું સ્લોગન બહુ સરસ છે, જુઓ, વોક વિથ સ્ટાઇલ, સ્ટાઇલથી ચાલો, અ ગ્રાન્ડ લુક ફોર યોર લેગ્સ. જો અમારા ચપ્પલ કે સેન્ડલ તમે પહેરશો અથવા તો શૂઝ પહેરશો તો તમારા પગનો લુક્સ છે એકદમ ભવ્ય આવશે, બરાબર. સરસ મજાનો આપણી સામે હાઈ હીલનો સેન્ડલ છે અને એક શૂઝ છે, જુઓ, શું નામ આપેલું છે એને, સોલા શૂઝ. ક્યાં ક્યાં ફીચર્સ છે એના, મેડ ફોર પ્યોર લેધર, એક તો લેધરથી બનેલું, બરાબર. પછી અ ગ્રેટ રેન્જ ઓફ વેરાયટી, બરાબર, ઘણી બધી વેરાયટીમાં, એટ્રેક્ટિવ શેડ્સ, ખૂબ જ સરસ દેખાવામાં, મેની શેડ્સ કલર, ઘણા કલરમાં, બરાબર. જે આમાં ઘણું લખી શકાય આપણે, આટલા આટલા કંપનીના શૂઝ મીન્સ કે અમે લોકો રાખીએ છીએ, એના આટલી ઓફર છે એમ, બરાબર. પછી કઈ જગ્યાએ મળશે, અમન શૂઝ શોપીનું નામ છે, કઈ જગ્યાએ આવેલી છે, તો રાઘવ કોમર્શિયલ નિયર રાઘા મંદિર, ફોન નંબર, આમાં તમે મોબાઈલ નંબર પણ મેન્શન કરી શકો અને ઈમેલ એડ્રેસ પણ મેન્શન કરી શકો, ઓકે. સો ધીસ ઇઝ એડવર્ટાઇઝમેન્ટ, આટલા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આપને પૂછાય શકે, બરાબર.
કેટલા માર્ક્સમાં કવર કરે છે? 7 માર્ક્સમાં. જો જસ્ટ ડ્રો અ એટ્રેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ, સારી એડવર્ટાઇઝમેન્ટ એટલે આપણે આખા પેજમાં એ4 સાઇઝના પેપરમાં એક્ઝામમાં જે સપ્લી હોય આખા પેજમાં ડ્રો કરવાની છે અને 7 માંથી 7 માર્ક્સ આપણે લાવવાના છે. ઓકે, સો ટુડે વી આર કમ્પ્લીટિંગ ધીસ યુનિટ, બરાબર? નોટ પણ આ યુનિટ ભાગ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પૂરું કરીએ છીએ. સારી રીતે એડવર્ટાઇઝમેન્ટ લખવા માટે ડે ટુ ડે જે ન્યૂઝ પેપર હોય છે, બરાબર, એમાં તમે સર્ચ કરો કેવી એડવર્ટાઇઝમેન્ટ આપે, એમાંથી કંઈક કન્ટેન્ટ માહિતી મેળવો, બરાબર. ટીવીમાં જે એડ આવે છે એમાંથી માહિતી મેળવો, જો એના ઉપર તમે વિચારશો તો સારામાં સારી એડવર્ટાઇઝમેન્ટ છે આપણે લખી શકશું, એક્ઝામમાં તૈયાર થઈ શકશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.